ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન, તેમો પાઠ છે માનવ સંસાધન, જેમાં આપણે આમાં વસ્તી વિશેની ચર્ચા કરીશું. વસ્તી ગીચતા અને વસ્તી એટલે પૃથ્વીના કેટલા ભાગમાં કઈ જગ્યાએ કેટલી વસ્તી વસવાટ કરે છે એના વિશે ચર્ચા કરીશું. અને શું કહેવાય કે કુદરત તરફથી આપણને જે ભેટ મળી છે, પ્રકૃતિની ભેટ, તો એને આપણે કેવી રીતે પોતાની કુશળતા અને બુદ્ધિના ઉપયોગથી એને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ, અને યોગ્યતાને શું કહેવાય કે સંસાધનોમાં ફેરફાર કરીએ, પરિવર્તિત કરીએ. આ પ્રકારે જે માનવ સંસાધન છે તો એની ચર્ચા કરીશું આપણે આમાં. વસ્તી જ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણાય છે. પ્રકૃતિની ભેટ ફક્ત એ જ સમયે જ મહત્ત્વની હોય છે જ્યારે તે લોકો માટે ઉપયોગી હોય છે. લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. આ પ્રકારે માનવ સંસાધન જ અંતિમ સાધન છે. સ્વસ્થ, શિક્ષિત અને પ્રેરણાદાયક લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલી નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે. એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે. તો આમાં કહે છે કે જે બીજા બધા સાધનો છે જે માનવ સંસાધનમાં વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલા નથી, એકસરખા વિતરણ પામેલા નથી. તો પ્રકૃતિ તરફ ભેટ ફક્ત એ જ સમયે આપણા મતલબ પ્રકૃતિની જે ભેટ મળી છે એ આપણા માટે એ સમયે મહત્ત્વની હોય છે જ્યારે લોકો એને ઉપયોગમાં લે છે. લોકો પોતાની જરૂરિયાત અને એને યોગ્યતાને આધારે જે સંસાધનમાં પરિવર્તિત કરે છે આ પ્રકારે માનવ સંસાધન બને છે. એના પછી કહે છે કે અન્ય સાધનોની જેમ માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પોતાના શૈક્ષણિક સ્તર, ઉંમર અને લિંગમાં તે એકબીજાથી અલગ હોય છે. એની સંખ્યા અને લક્ષણ પણ બદલાતા રહે છે. તો જેવું જેવું શૈક્ષણિક સ્તર, જેવી ઉંમર અને લિંગ, સ્ત્રી પુરુષ અને એક ત્રીજું લિંગ હોય છે તે એકબીજાથી અલગ હોય છે અને એની સંખ્યા અને એના લક્ષણો પણ બદલાતા રહે છે, એક સરખા રહેતા નથી. એના પછીનો છે કે વસ્તીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાઈ છે તેને વસ્તી વિતરણ તરાહ કે વસ્તી વિભાજન કહેવાય છે. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી, જેમાં વિશ્વની 90%થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે. કેટલાક વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તાર ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. એમાં વિસ્તારોના નામ પણ આપેલા છે જે આપણે જોઈશું કે દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર પૂર્વ ઉત્તર અમેરિકા ગીચ વસ્તી વિસ્તારો ધરાવે છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો, પર્વતો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારો ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે. દક્ષિણ ગોળાર્ધ કરતાં ઉત્તર ગોળાર્ધમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 3/4 લોકો એશિયા અને એટલે 4/3 લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. વિશ્વની 60% વસ્તી ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. આ તમામ દેશોમાં 10 કરોડથી વધારે લોકો વસવાટ કરે છે. તો આમાં શું કહે છે કે 6 અબજ એટલે કે 600 કરોડ જેમાંથી વિશ્વની 90% વસ્તી છે એ પૃથ્વીના લગભગ 10% વિસ્તારમાં વસવાટ કરે છે અને જે બીજી 60% વસ્તી છે એ ફક્ત 10 દેશોમાં વસવાટ કરે છે. આગળનો ટોપિક છે વસ્તી ગીચતા. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યા વસ્તી ગીચતા કહે છે. આ ખાસ યાદ રાખજો, પૃથ્વીના સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે દર 4 ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય
છે. વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે દર્શાવી શકાય છે, વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. આ વસ્તી ગીચતાનું સૂત્ર છે અને કહે છે કે વસ્તી એ જે સામાન્ય રીતે દર કિલોમીટરે જે વસ્તી દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે, જે આપણે આગળ જોઈશું કોષ્ટકમાં. દર ચોરસ કિલોમીટરે આપ્યું છે 2011ની વસ્તી ગણતરી. ભારતની સરેરાશ વસ્તી ગીચતા 2011ના વર્ષ પ્રમાણે 382 છે, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા 54 2011માં વ્યક્તિની છે, જ્યારે સૌથી વસ્તી ગીચતા દક્ષિણ મધ્યમ એશિયામાં છે. આ સિવાય ક્રમશઃ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં છે. આપણે જોઈશું, આમાં આપ્યું છે, જાણવું ગમશે. ભારતના વિવિધ રાજ્યોમાં વસ્તી ગીચતા દર ચોરસ કિલોમીટરે આપેલી છે વર્ષ 2011ની. તો પહેલું છે ભારત. ભારતના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલા છે, જે આપણે જોઈએ છે. તો ભારત છે, ભારતમાં વસ્તી ગીચતા દર હજારે મતલબ કિલોમીટરે 382 છે, અને દર હજાર સ્ત્રી પ્રમાણ કે દર હજાર વ્યક્તિએ દીઠી આપ્યું છે પ્રમાણ. તો સ્ત્રી પુરુષનું દર હજારે 943 છે, સાક્ષરતા દર છે 74.04. પહેલું છે જમ્મુ અને કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરમાં દર ચોરસ કિલોમીટર 124 વસ્તી ગીચતા છે, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 889 દર હજારે 889 સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે, અને એનું સાક્ષરતા દર છે 68.74. સાક્ષરતા દર 100% આપેલો હોય છે. હિમાચલ પ્રદેશમાં છે વસ્તી ગીચતા 123, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ દર હજારે 972 છે, 83.78% એ સાક્ષરતા દર દર્શાવેલો છે. તો હવે પંજાબમાં જોઈશું, વસ્તી ગીચતા છે 551, અને એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે 895 દર હજારે, અને એનું સાક્ષરતા દર છે પંજાબમાં 76.68%. એના પછી છે ચંડીગઢ ચોથા નંબરમાં, એની વસ્તી ગીચતા જોઈશું 9258, અને એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ દર હજારે 818 છે, અને એનો સાક્ષરતા દર છે 86.43. એવી જ રીતે પછી છે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડમાં 189 વસ્તી ગીચતા છે દર ચોરસ કિલોમીટરે, અને દર 1963 એ સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે દર હજારે, અને સાક્ષરતા દર છે 81.63%. એના પછી છઠ્ઠા નંબરમાં છે હરિયાણા. 573 વસ્તી ગીચતામાં 573 છે, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે 889, અને એનું સાક્ષરતા દર છે 76.64%. રારાક્ષે દિલ્હીની વાત આપી છે, દિલ્હીનું આપ્યું છે. તો 11,320,00,000 868 એ સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે, અને સાક્ષરતા દર છે 84.94. રાજસ્થાનમાં 200 અને વસ્તી ગીચતા 200 આપ્યું છે, અને એનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 928, અને એનો સાક્ષરતા દર છે 67.6. ઉત્તર પ્રદેશમાં વસ્તી ગીચતા 829, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 912, અને એનો સાક્ષરતા દર છે 69.72. બિહારમાં 1106 વસ્તી ગીચતા આપેલી છે, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે 918, અને સાક્ષરતા દર છે 63.82. એના પછી છે સિક્કિમ, જેમાં 86 આપ્યું છે વસ્તી ગીચતા,
स्त्री पुरुषनु प्रमाण है 890 अने साक्षरता दर है 82.20। एवज रीते नीचे अरुणाचल प्रदेश में 70 वस्ती गीचता ए 70 किलोमीटरे आपेलु छे आमा अने 938 दर 1000 वस्तीए गणतरी स्त्री पुरुषनु प्रमाण आप्युं छे 938 अने साक्षरता दर छे 66.95%। नागालैंडमां छे 119 वस्ती गीचता 119 आपेली छे। स्त्री पुरुषनु प्रमाण आप्युं छे 931 અને સાક્ષરતા દર છે 80.11%। મણિપુરમાં 115 છે વસ્તી ગીચતા 115 આપેલી છે। સ્ત્રી પુરુષનું પ્રમાણ 985 આપ્યું છે દર હજારે અને સાક્ષરતા દર આપ્યું છે 89.85। એના પછી છે મિઝોરમ, તો વસ્તી ગીચતા એમાં આપી છે 52 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 976 અને સાક્ષરતા દર છે 91.58। ત્રિપુરામાં આપેલા છે 350 વસ્તી ગીચતા અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 960 અને સાક્ષરતા દર 87.75%। મેઘાલયમાં વસ્તી ગીચતા 132 કિલોમીટરમાં આપેલું છે સ્ત્રી પુરુષનું પ્રમાણ 989 અને સાક્ષરતા દર છે 75.48। અસમમાં વસ્તી ગીચતા 398 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 958 અને તેનો સાક્ષરતા દર છે 70.18। પશ્ચિમ બંગાળમાં જોઈશું 1028 કિલોમીટરે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 950 અને સાક્ષરતા દર છે 77.8। ઝારખંડમાં જોઈશું 418 વસ્તી ગીચતા 414માં આપેલું અને એનું સ્ત્રી પુરુષનું પ્રમાણ આપ્યું છે 948 અને એનું સાક્ષરતા દર છે 67.63। એના પછી છે ઓડિશામાં વસ્તી ગીચતા 270 પછી આપ્યું છે સ્ત્રી પુરુષનું પ્રમાણ 979 એના પછી સાક્ષરતા દર છે 73.45। એના પછી જોઈશું છત્તીસગઢમાં વસ્તી ગીચતા 189 આપેલું છે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 991 અને એનો સાક્ષરતા દર છે 71.4%। મધ્યપ્રદેશમાં 236 વસ્તી ગીચતા 236 કિલોમીટરે આપેલી છે અને એનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 931 અને એનો સાક્ષરતા દર છે 70.63। ગુજરાતમાં વસ્તી ગીચતા આપેલી છે 308 અને તેનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 919 અને તેનો સાક્ષરતા દર છે 81.31। 25મા નંબરમાં છે દમણ અને દીવ, જેમાં 2191 આપેલા છે 2191 વસ્તી ગીચતામાં અને સ્ત્રી પુરુષના પ્રમાણમાં 618 અને વસ્તી સાક્ષરતા દરમાં 87.7%। એના પછી છે દાદરા અને નગર હવેલી, જે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કહેવાય છે, જેમાં વસ્તી ગીચતા છે 700 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 774 અને એનો સાક્ષરતા દર છે 77.65%। એના પછી છે મહારાષ્ટ્રમાં વસ્તી ગીચતા 365 છે, એનું સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 929 અને સાક્ષરતા દર છે 82.91। એના પછી છે આંધ્રપ્રદેશ, એમાં વસ્તી ગીચતા 308 છે અને એને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 993 અને સાક્ષરતા દર 67.66%। એના પછી છે કર્ણાટકમાં વસ્તી ગીચતા 319 અને એનો સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 973 અને સાક્ષરતા દર છે 75.60%। 30મા નંબરમાં છે ગોવામાં 394 વસ્તી ગીચતા 394 છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 973 અને સાક્ષરતા દર છે 87.40%। લક્ષદ્વીપ એક ટાપુ છે, એ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે
જાહેર થયું છે અને શું કહેવાય તેનું વસ્તી ગીચ સાથે 2149 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 946 અને સાક્ષરતા દર 92.28%. કેરળમાં વસ્તી ગીચતા 860 આપી છે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ 1084 છે, જ્યારે એનું સાક્ષરતા દર છે 93.91%. તમિલનાડુમાં જોઈશું, જેમાં વસ્તી ગીચતા છે 555 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 996 અને સાક્ષરતા દર છે 80.33%. પાંડુચેરીમાં વસ્તી ગીચતા છે 2547 અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એની સામે 1037 અને એનો સાક્ષરતા દર છે 86.55%. 35મું છે અંદામાન અને નિકોબાર, જેમાં વસ્તી ગીચતા 46 છે અને સ્ત્રી પુરુષનું પ્રમાણ છે 876 અને એનો સાક્ષરતા દર છે 86.27%. ભારત જનગણના મંત્રાલય વર્ષ 2011 દ્વારા આપણને આપેલું છે વસ્તી ગીચતાનું. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો, ભૌગોલિક પરિબળો જોઈશું, પહેલાં જિયોગ્રાફિકલ ફેક્ટર્સ. પ્રાકૃતિક રચના, માનવી હંમેશા પર્વત અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાનોની વિસ્તારે રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગ અને સેવા પ્રવૃત્તિઓ માટે ઉપયોગી હોય છે. ગંગાના મેદાન વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર છે, જ્યાં એન્ડ્રીઝ, આલ્પ્સ અને હિમાલય પર્વત વિસ્તારમાં નહિવત વસ્તી વસવાટ કરે છે. તો કહે છે કે માનવી હંમેશા એવા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં શું કહેવાય વસ્તી જ્યાં ખેતી જે વિસ્તારમાં ખેતી કરી શકતો હોય, ઉદ્યોગની સ્થાપના કરી શકતો હોય, સેવા પ્રવૃત્તિઓ કરી શકતો હોય. એ માટે એ શું કહેવાય કે હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશની સરખામણી મેદાની વિસ્તારોમાં વધારે રહેવાનું પસંદ કરે છે, જેને પર્વત વિસ્તારો અને ઉચ્ચ પ્રદેશોની જગ્યાએ એને મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ હોય છે. એના પછી છે આબોહવા, વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેવા કે સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. તો આબોહવાની વાત કરી છે કે વધારે ગરમ કે વધારે ઠંડા વિસ્તારો હોય, જેવા કે સહારાનું રણ, રશિયાનો ધ્રુવ પ્રદેશ, કેનેડા અને એન્ટાર્કટિકમાં વસવાટ કરવાનું પસંદ કરતી નથી. એના પછી છે જમીન, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે. ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર, ચીનમાં હવાંગ હો અને ચાંગ જિયાંગ તથા ઇજિપ્તના નાઇલ નદીના ફળદ્રુપ મેદાનમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, કારણ કે ત્યાંની ફળદ્રુપ જમીન છે એ ખેતી માટે ખૂબ ઉપયોગી હોય છે. માટે હવે એના પછી છે જળ, વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવા પ્રાથમિકતા આપે છે જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્રો ધરાવે છે, જ્યારે રણ વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ધરાવે છે. રણ વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા હોય પણ એટલી બધી ના હોય, એટલા માટે શું કહે છે આમાં કે વસ્તી આવા ક્ષેત્રમાં વસવાટ કરવાનું પહેલાં પસંદ કરે છે જ્યાં પાણીની સગવડ હોય, બિનક્ષારીય જળ મતલબ તેને સરળતાથી પાણી ઉપલબ્ધ હોય અને વિશ્વની નદીની જે ખીણો હોય ગીચ વસવાટ ક્ષેત્ર ધરાવે છે અને જ્યારે રણ વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી હોય છે. એના પછી છે ખનિજ, ખનિજ સંસાધનવાળા વિસ્તારો વધુ વસ્તી ધરાવે છે. દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલોના ક્ષેત્રમાં લોકોને વસવાટ માટે પ્રેરિત કરે છે. જે જગ્યાએ ખનિજ હોય ત્યાં ઉદ્યોગોની સ્થાપના કરી શકે છે બધા અને ત્યાં શું કહેવાય કે જે પ્રકૃતિ તરફથી આપણને ભેટ મળી છે એનું માની પોતાને બુદ્ધિ કુશળતાથી
એનો ઉપયોગમાં લઈ શકીએ માટે કહે છે. ખનિજ સંસાધનવાળા વિસ્તારો ખૂબ વધુ વસ્તી ધરાવે છે. અને એવી કીધું છે કે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો અને મધ્ય પૂર્વ એશિયામાં ખનિજ તેલના ક્ષેત્રોમાં લોકો વસવાટ માટે પ્રેરિત કરે છે. એના પછી છે સામાજિક સંસ્કૃતિ અને આર્થિક પરિબળો. એમાં સામાજિક પરિબળ છે સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. દાખલા તરીકે પુણે. તો સારા રહેઠાણ માટે, સારા શિક્ષણ માટે અને પોતાના સ્વાસ્થ્યની સગવડો જે વિસ્તારમાં પૂરી શું કહેવાય કે જોવા પૂરી પડતી હોય, આપણને મળી રહેતી હોય, તે જ કહેવાય કે વધુ ગીચતાવાળા વિસ્તારો છે. જેવી દાખલા તરીકે પુણે. પુણેમાં રહેઠાણ સારું છે, શિક્ષણ સારું મળી રહે છે અને ત્યાં સ્વાસ્થ્યની સગવડો પણ મળી રહે છે. એટલે કે છે પુણે ઉદાહરણ આપ્યું છે. પુણે એક મોટું શહેર છે. એના પછી છે સાંસ્કૃતિક પરિબળ. પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. વારાણસી, જેરુસલેમ અને વેટિકની સિટી એના ઉદાહરણો છે. સાંસ્કૃતિક પરિબળ બાકી છે કે આ પરિવાર અને ધર્મ, આપણા ધર્મની આપણી સંસ્કૃતિ જે મહત્ત્વનું સ્થાન ધરાવતા હોય છે, જે મહત્ત્વનું સ્થાન ધરાવતી હોય છે સંસ્કૃતિ, એ વસ્તી સંસ્કૃતિથી વસ્તી આકર્ષિત કરે છે. અને એમાં ઉદાહરણ આપે છે કે વારાણસી, જેરુસલેમ અને વેટિકન એ સિટીના ઉદાહરણો આપ્યા છે. એના પછી છે આર્થિક પરિબળો. ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. જાપાનમાં ઓસાકા અને ભારતમાં મુંબઈ બંને ગીચ વસવાટના ક્ષેત્રો છે. તો આર્થિક પરિબળમાં કહે છે કે ઔદ્યોગિક વિસ્તારમાં, જે વિસ્તારમાં ઉદ્યોગો વધારે હોય ઔદ્યોગિક અને જ્યાં લોકોને પોતાની રોજગારીની તકો મળી રહેતી હોય, એ વિસ્તારમાં લોકો ત્યાં રહેવામાં વસવાટ કરવા માટે આકર્ષિત થાય છે. જેમાં ઉદાહરણ આપ્યું છે જાપાનમાં ઓસાકા અને ભારતનું, આપણું જે ભારતનું મુંબઈ શહેર છે ત્યાં ગીચ વસવાટવાળા ક્ષેત્રો છે. એના પછી છે વસ્તીનું સ્થાનિક વિતરણ. ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે. પર્વતો, રણ પ્રદેશો તથા જંગલ ક્ષેત્રની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. સામાન્ય રીતે મોટા વિસ્તારોના રાજ્યમાં વધુ વસ્તી હોય છે, પરંતુ આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેના પ્રાકૃતિક સંસાધનોનો આધાર વિશેષતઃ જમીન સમતળ હોય. આથી નદી તથા કિનારાના મેદાનોમાં આવેલા રાજ્યો તથા જિલ્લા અને શહેરી ક્ષેત્રોમાં પણ વસ્તી વધુ હોય છે. જો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે. એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તથા તેના સંસાધન આધારમાં પણ અનેક વિવિધતા છે. જેમ કે હિમાલયથી લઘુ રાજ્ય સિક્કિમની વસ્તી માત્ર 6.10 લાખ છે, જ્યારે તેનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશની વસ્તી 19.98 કરોડ છે. 10 રાજ્ય એવા છે જેમાં પ્રત્યેકની વસ્તી 5 કરોડથી વધુ છે. ફક્ત 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની 1/2થી વધુ વસ્તી વસવાટ કરે છે. એનો એવો અર્થ નથી કે વિશાળ ક્ષેત્રફળવાળા રાજ્યની વસ્તી પણ વિશાળ જ હોય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે, પણ પરંતુ દેશની માત્ર આશરે 65.66% વસ્તી જ ત્યાં વસવાટ કરે છે રાજસ્થાનમાં. આવી જ રીતે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું સૌથી મોટું રાજ્ય છે. ભારતમાં સૌથી મોટું રાજ્ય પહેલા નંબરે છે રાજસ્થાન, બીજા નંબરે છે મધ્યપ્રદેશ છે, જ્યાં દેશની વસ્તીના ફક્ત આશરે 6% જ વસ્તી વસવાટ કરે છે. એનાથી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ છે, જ્યાં 7.26% ક્ષેત્રફળ ધરાવે છે, જ્યાં આશરે 16.51% વસ્તી વસે છે. અને દેશના 2.6% ક્ષેત્રફળવાળા બિહાર રાજ્યમાં આશરે 8.60% વસ્તી વસવાટ કરે છે. 60% વસ્તી વસવાટ કરે છે. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ નહીં પણ
જે પરિબળો આપણે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જોયા એમાં એ પરિબળોને આધારે શું કહેવાય કે લોકો પ્રેરાય છે, આકર્ષિત થાય છે એ વિસ્તારોમાં રહેવા માટે. તો એ રીતે વસ્તીનું સ્થાનિક વિતરણ આમાં બતાડ્યું હતું, જે આપણે જોયું. આમાં કહે છે કે પર્વતો, રણ પ્રદેશો અને જંગલ ક્ષેત્ર એ બધામાં બધાને રહેવાનું એટલું પસંદ નથી, એટલું ત્યાં આકર્ષિત નથી, એવા વિસ્તારોમાં રહેવા માટે લોકો આકર્ષિત નથી. પણ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે. તો આ ટોપિકમાં આટલું ચર્ચા કરી આપણે આગળ જોઈશું. વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે ભારતની વ્યવસાયિક સંરચનામાં ખૂબ અસંતુલન છે. આજે પણ આપણી વસ્તીને આશરે 2/3 ભાગ કૃષિ પર આધારિત છે, જેમાં મત્સ્ય, જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના 5% વસ્તી જ આવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલ છે. જાપાનમાં આ આંકડો થોડો વધુ છે, છતાં પણ તે 10%થી ઓછો જ છે. વિકસિત દેશોમાં તેના લગભગ 1/4 શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે. આ ભાગમાં ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ એક જ ભાગ મૂલ્ય વૃદ્ધિ માટે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે. તેના દ્વારા રાષ્ટ્રીય સંપત્તિ અને આવકમાં વૃદ્ધિ થાય છે. ભારતમાં આ મહત્વપૂર્ણ ક્ષેત્રમાં ફક્ત 10% વસ્તી જ મૂડી અને આધુનિક ટેકનોલોજીથી અછત ખૂબ અવરોધક છે. આપણા કુલ શ્રમના 1/4 લોકો તૃતીય પ્રકારની સામાજિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, પરિવહન, સંચાર, બેંક, વીમા, મનોરંજન, કળા વગેરેમાં જોડાયેલી છે. તો આમાં વસ્તુ કહે છે કે ભારતની વ્યવસાયિક સંરચનામાં છે એમાં ખૂબ અસંતુલન છે, અને આજે આપણા દેશ આપણી વસ્તીને આશરે લગભગ 2/3 જેટલો ભાગ એ કૃષિ પર આધારિત છે, જે પ્રાથમિક આપણે કહીએ છીએ પ્રાથમિક કાર્યો એમાં જોડાયેલા છે. કે દેશની કુલ વસ્તીના 5% વસ્તી છે જે પ્રાથમિક કામોમાં જોડાયેલી છે. એવી જ રીતે જાપાનનો આંકડો આપણા દેશ કરતાં વધુ છે, અને એના કરતાં પણ 10%થી ઓછો જ છે. એ વિકસિત દેશોમાં તેના 1/4 શ્રમિકો છે, કહે છે કે 1/4 શ્રમિકો છે જે ઉદ્યોગોમાં જોડાયેલા છે. આમ એ સ્પષ્ટ થાય છે કે આપણે કૃષિ ક્ષેત્રના એક ખૂબ જ મોટા ભાગમાં અલ્પ રોજગારમાં જોડાયેલા છીએ. તેમને બીજા સેક્ટરમાં જોડવા પડશે, ત્યારે આપણા કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમાજ દ્વારા નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થશે. આપણા દેશના લોકોના જીવનધોરણના સ્તરને સારું બનાવવાની આ એકમાત્ર પદ્ધતિ છે. તો કે આપણને પડે છે કે આપણે જે કૃષિ ક્ષેત્રના એક મોટા ભાગમાં રોજગારી માટે જોડાયેલા છીએ એથી બીજા જ સેક્ટરમાં જોવા મળશે, જ્યારે આપણું કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સમાજ દ્વારા જે નિર્મિત કુલ રાષ્ટ્રીય આવકમાં જે વૃદ્ધિ થાય છે એમાં આપણા દેશના લોકોના જીવનધોરણના સ્તરોને એક સારું બનાવવાની એકમાત્ર એક આ પદ્ધતિ છે. આગળ જોઈશું. આપણા દેશમાં કૃષિ પર આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 2/3 છે. તૃતીય તથા તૃતીય વ્યવસાયમાં જોડાયેલા લોકોનું પ્રમાણ ક્રમશઃ લગભગ 13% તથા 20% છે. ભારતમાં બીજા દેશોની સરખામણીએ યુવા વસ્તી વધુ છે. પરિણામે ભારતમાં 20 વર્ષમાં 32% સુધી વૃદ્ધિ થવાની સંભાવના છે. વિકાસના ઉચ્ચ સ્તરે ગુણવત્તાયુક્ત સ્વસ્થ શિક્ષણ અને તાલીમ કૌશલ્ય પ્રાપ્ત થાય તો વસ્તી વિષયક લાભથી વિકાસ ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે છે. બીજું એક નવું અનુકૂળ પર્યાવરણ બનાવવું જોઈએ કે જેમાં અર્થવ્યવસ્થામાં ફક્ત ઝડપી વૃદ્ધિ જ નહીં, પરંતુ યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે ઉત્તમ કક્ષાએ રોજગારીની તકમાં પણ વધારો થાય. આમ આપણે કહી શકીએ કે વસ્તી વિષયક લાભમાં યુવા વસ્તીને માનવ સંસાધન પરિવર્તન થવાનો અવસર મળશે. ભારતમાં 19.4% વસ્તી યુવા વસ્તી છે, જ્યારે ગુજરાતમાં તે 19.45% વસ્તી
तो भारत की युवा वस्ती के तो 19.4% और गुजरात 19.45%। गुजरात की कुल 100% वस्ती में 19.45% वस्ती है ये युवा में है। एना पछी है स्त्री पुरुष प्रमाण, प्रति दर हजार पुरुषों की वस्ती में स्त्रीओं की वस्ती ने स्त्री पुरुष प्रमाण कहे छे, जेनो सूत्र द्वारा दर्शाई शकाय छे। तो आपणे स्त्री पुरुषना प्रमाणनु सूत्र जोईशुं, महिलानी वस्ती छेदमां छे पुरुषनी वस्तीने गुण्या 1000। भारत आपणा देशमां पुरुषोनुं प्रमाण वधारे छे। 20मी सदीनी शरूआतमां भारतमां स्त्री पुरुषनुं प्रमाण दर हजार पुरुषे 972 स्त्रीओनुं प्रमाण हतुं 1901, अने एना पछीना दशकाओमां ते दरमां घटतो गयो। छेल्ला दशकामां तेमां थोड़ोक सुधारो थयो छे। ईस्वीसन 2011 वधीने दर 1943 थयो अने केरल राज्यमां 1084 अने पोंडुचेरीमां 1037 स्त्री पुरुषनुं प्रमाण छे। अहीं स्त्री पुरुषनुं प्रमाण महिलाओना पक्षमां छे। ભારતમાં જનગણના મંત્રાલય 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ આંકડાઓ આપેલા છે। એના પછી આપણે જોઈશું સાક્ષરતા, 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે। સાક્ષર કોને, સાક્ષરતા કોને કહે છે, તો 7 વર્ષ કે તેથી વધુ વય જૂથ એટલે કે વધારે ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ એક ભાષા વાંચી લખી શકતી હોય તો તેને સાક્ષરતા કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે। તો સાક્ષરતા દરમાં જોઈશું 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ગુણ્યા 100 અને છેદમાં 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી આપેલી છે। આ સાક્ષરતા દરનું સૂત્ર આપેલું છે। સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતે સ્કૂલ જવા સાથે હોય છે, ભલે તે ઔપચારિક હોય કે અનૌપચારિક। ભારતમાં સાક્ષરતાનો દર 5%, 1901 5%થી વધીને 2011 74.4% થઈ ગયું છે। આપણા દેશમાં લગભગ 82.1% પુરુષ તથા 65.4% મહિલાઓ આજે સાક્ષર છે, જે કોઈ પણ એક ભાષા લખી વાંચીને સમજી શકતી હોય। બીજા શબ્દોમાં આપણા દેશમાં આશરે 3/4 પુરુષ અને 1/2થી વધુ મહિલાઓ સાક્ષર છે। કેરળમાં સાક્ષરતા 94% છે, જે બધા રાજ્યોથી વધારે। કયા રાજ્યમાં સાક્ષરતા દર છે, તો 94% અને રાજ્યનું નામ છે કેરળ, અને તેના પછી છે 92.3% સાથે લક્ષદ્વીપ બીજા સ્થાને આવે છે, અને 91.6% સાક્ષરતા દર સાથે મિઝોરમ ત્રીજા સ્થાને આવે છે। આપણા દેશમાં બિહાર 63.8% રાજ્યોનો સાક્ષરતા દર સૌથી ઓછો છે। બિહારમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે, 63.8% છે। જનગણના ઈસવીસન 2011 વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતાની વચ્ચે એક ઘનાત્મક સંબંધ છે। અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્ય છે જ્યાં સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે, અને આ રાજ્યોમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે। આ સંબંધમાં મહિલા સાક્ષરતાનું મહત્ત્વ વધુ છે। તો આજે રાજ્યોના નામ આપ્યા છે, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એ એવા રાજ્ય છે જ્યાં સાક્ષરતાની ટકાવારી ખૂબ ઓછી છે, સાક્ષરતા દર ખૂબ ઓછો છે, પણ આ રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર વધુ છે કે વસ્તી ગીચ એટલે કહે છે કે વસ્તી વૃદ્ધિ દર વધુ છે એટલે કહે છે કે વસ્તી ગીચતા વધુ છે, અને આ સંબંધમાં એમ કહે છે કે મહિલાનું સાક્ષરતાનું મહત્ત્વ એ વધુ છે। અહીંયા આપણો પાઠ આ પૂરો થાય છે, એનું સ્વાધ્યાય છે જે તમારી નોટબુકમાં લખવાનું રહેશે। થેન્ક યુ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। આભાર, થેન્ક યુ।